મહાદેવ સાંધાના દુખાવામાં રાહત આપતું લાલ તેલ ગેરંટીથી સાંધાના દુખાવાનો ઇલાજ કરી આપશે, જેમ કે ગોઠણ, કમર, સાયટિકા, પિંડીના મસલ્સ, નસ દબાવી વગેરેની રાહત માટે મહાદેવ સાંધાના દુખાવાનું લાલ તેલ. સાંભળો શું કહે છે જેમણે રાહત મેળવી છે આ મહાદેવ સાંધાના દુખાવાના લાલ તેલથી. આ લાલ તેલની માલિશ કરવાથી ઘોટના દુખાવા મારા મટી ગયો. મહાદેવ સાંધાના દુખાવાનું લાલ તેલ. સંપર્ક કરો રામેશ્વર મહાદેવ મંદિર, સાગવાડી રોડ, કાળિયાબીડ, ભાવનગર, ભીમપરી બાપુ. મોબાઈલ નંબર 89 80 43 06 76. ગુણપતિ ગુણ યાદે રહો, એસી વાળા તરફથી 1111 રૂપિયા આવે છે, આપણે એમને પણ તાળીઓથી વધાવી લઈશું. આ ચિઠ્ઠી રહી, જે મિત્રો આયોજકો છે એ એક ચિઠ્ઠી રાખજો તમારી પાસે.
Thank you.
Thank you.
આવ્યા છે, સાથે ઘણા બધા મોટા મહેમાન આવ્યા છે. સુરેશભાઈ રાવળ, એમનો દીકરો આવેશભાઈ રાવળ બે આવી ગયા છે, અને આતુરતાનો અંત જેની રાહ જોઈ ગયો માયાભાઈ પણ આવી ગયા છે, અમારા રામનભાઈ વરવાડ પણ આવ્યો છે. એ બધાને ભાવથી સાંભળવા છે. એક બાપાનું બાપા સીતારામ તો સીતારામ ગ્રુપ તરફથી આયોજન બાપાની 26મી મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે એક બાપાનું ભજન ગાય હું મારી વાણીને વિરામ કરીશ. ઉત્તમ આરોગ્ય એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મૂળ કહેવાય છે. આપણા રોજિંદા જીવનમાં નાની મોટી આવતી બીમારી મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ રોજિંદા જીવનની ઘરમાં વપરાતી સામગ્રીથી એટલે કે ફળ, શાકભાજી, મસાલાથી કેવી રીતે બીમારીઓને ભગાડી શકાય છે અને સશક્ત અને સ્વસ્થ કેવી રીતે બની શકાય તે ચાલો જાણીએ વિટકોસ ન્યૂઝના વિશેષ અહેવાલથી. બ્રાહ્મણો આ બધા અહીંયા બેઠા હોય અને બધા આ બેવા માટેની જગ્યા છે. અહીંયા કોઈ એક વરણ નો કાર્યક્રમ છે એવું નહીં, માત્ર ને માત્ર 18 વરણ નો બાપ ભદ્રંગદાસ બાપાનો કાર્યક્રમ છે. દરેક કલાકારો પોતપોતાને રીતે મહાન છે, કોઈ કલાકાર ઉતરતો નથી, કોઈ ચડિયાતો નથી. આ ચોકમાંથી જ માયાભાઈનું, ખીમજી વરવાડનું, બિપિન સઠિયા, કાળું ચૌહાણ, ગગન જેઠવા, આ ચોકમાંથી જ નામ મીના છે. હારા પ્રતાપ ભજનદાસ બાપાના કે આ એક માથે હાથ મૂક્યો અને એક સાધુ સંતોના કાંઈક એવા હાથ પડી ગયા કે અત્યારે વિદેશ સુધી જો ખેપું ખેડતા હોય તો એ આપણા વાહિલવાડના કલાકારો છે. એ તમારા બધાના આશીર્વાદથી નકર 69 વર્ષ થયા તો તમે ખાટલામાં ગળફાડો કરશો, આ તમારા બધાના આશીર્વાદ છે. અને તમારા બધાના આશીર્વાદ તો છે પણ અનુભવ સાથે તો આ ભાઈ 10 રૂપિયા એટલે બોલો, આમાં એના 1 લાખ રૂપિયા માની છું બાપુ. હે, તમને જ્યાં મોજ આવે અહીંયા આપજો. એક ભજન ભદ્રદાસ બાપાનું ગાય લઈ એક સુંદર કથન ધાર છતી ને રૂમ ઝુમકારા પિયાવી ને
પત્રે રૂપાવટીજી પરમ પૂજ્ય મોહન બાપા વધાર્યા છે. આપણે બધા એક સાથે તાળીઓના ગડગડાટથી મોહન બાપુનું સન્માન કરીએ. રૂપાવટીજી મોહન બાપુ વધાર્યા છે. સંત ચટીકો લાગ્યા Thank you.
Thank you.
હવે ગરીબ ની રે જવાન જુને ખાવન એ ધણી ખાવ ગુરુજી
ભજનદાસ બાબા ને પણ થોડોક હકડો ભડકારો દાદ આપજો મારો પગલું. Thank you.
¡Gracias!
સાની જશે ત્યારે આપજો ભાઈ સાઉન્ડ. કોણ છે સાઉન્ડ? હલો એક રમજો બાપુ અહીં પધાર્યા છે ત્યારે એક માતાજી નો ખાલી બેચ કરીનો છંદ લઈ અને મારે માતા
સીતારામ ચોક પૂજ્ય બાપાની મૂર્તિ પ્રતિષ્ઠાને આજે 26 વર્ષ પૂરા થયા અને પૂજ્ય મોહન બાપાના હસ્તે જ આ મૂર્તિ અહીંયા પ્રતિષ્ઠેલી અને આજે એ જ પ્રસંગે 26મા વર્ષે જ્યારે અહીં મળવાનું થયું છે ત્યારે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા પૂજ્ય બદ્રંગદાસ બાપાની દિવ્ય ચેતનાને વંદન કરી પૂજ્ય મોહન બાપાના ચરણોમાં વંદન કરીને પૂજ્ય રમજુ બાપુ તમામ સંતો તેમજ એવા નામાધારી વ્યક્તિઓ બેઠા છે જેના હમણાં સન્માન થયા, આ બધા સન્માનને યોગ્ય છો પણ બધે ન પહોંચી શકાય એટલે મારા વાણી રૂપી પુષ્પોથી આ બધાનું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું. એવા તમામ વડીલો, યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો, બાળકો, મંચ ઉપર બેઠેલા અમારા તમામ કલાકારો અને બે વડીલોના સન્માન બાકી છે. તુલસી રેસ્ટોરન્ટ અમારા ઈશ્વરભાઈ, એમનો દેવભાઈને વિનંતી કરું કે તેઓ એમનું સન્માન કરે. તેમજ ભાઈ શ્રી રાજુભાઈ અમારે માનધાતા ગ્રુપ, એ માનધાતાના અધ્યક્ષ આમ તો સ્થાપક એવા રાજુભાઈનું સન્માન પણ અનિલભાઈ અમૃત બ્રધર્સને વિનંતી કરું કે તેઓ એમનું પણ સ્વાગત કરે. તેમજ જામનગરના ધારાસભ્ય હકુભા તેમના તરફથી અહીંયા 11,000
એક રૂપિયો આવે છે, એમને પણ આપણે તાળીને આગળ હાથથી વધાવો. બીજું એક અહીંયા સરસ મજાનું આયોજન રુદ્ર પાર્ક સ્પોર્ટ કોમ્પ્લેક્સની સામે ભાઈ શ્રી ગગુભાઈ વાળા તેમજ ભરતભાઈ ગુધેલિયા સિત્સર રોડ ભાવનગર ખાતે તારીખ 23-15 શરૂ અને 23 પૂર્ણાહુતિ એ રામકથાનું રૂડું આયોજન અને વક્તા શ્રી શીતલાગીરી બાપુ તો આ કથામાં પધારવા પણ જાહેર જનતાને હાર્દિક આમંત્રણ. તો છે કે હવે કઈ બોલવાનું હોય ફટાફટ આપી ગયો સાલું ઘણીમાં વોઇસ ન નાખું. બહુ સારું બાપા આયોજન છે, એમાં અમારા જીગરભાઈ આખા સ્ટેજ ને આ બધું બનાવ્યું એને જ, એને થાળીઓથી બધાવો. સારા ફોટોગ્રાફર તો છે જ, પણ આવું કરે છે આ જ ખબર પડી. એટલે ખીમજીભાઈ ગણપતિ વંદના કરી, સુરેશભાઈએ બાપાના ભજનો ગાયા, અમારે ગોહિલ સાહેબ સરસ મજાનું ટૂંકું સંચાલન કરી રહ્યા છે. ત્યારે આમ તો ભાવનગરમાં બાપા વર્ષે આવી રીતે મળવાનું થાય છે, આમ તો અવારનવાર આવતા હોય, પણ આ બેઠા છો એ બધાને કહું કે મોહન બાપાથી લઈ અને રમજુ બાપુને આ બધા બેઠા છે. આ ઠેકાણું જ બાપુ જિલ્લા પંચાયત એટલે અરજી કરવાનું ઠેકાણું, અને આજે બી બાપાને અરજી કરજો કે બાવલિયા અડધો રોટલો મળશે તો ખાઈને હોઈ જાવ, પણ અમને તો પ્રેમ દેજે, ભાવ દેજે, ભક્તિ દેજે, સદગુરુ પ્રત્યેનો અમારો એવો આદર થાય અમે એક પાત્ર બનીએ. અને તમે સાંભળો ભાઈ, કોઈ પણ વ્યક્તિ હોય એ ગુરુ વગર ન ચાલે. ઘણા પ્રશ્ન કરે રામકથા મેઘનાથના બાણથી લક્ષ્મણજી મૂર્છિત થાય અને હનુમાનજી સંજીવની લેવા જાય અને રામ છે એ બ્રહ્મ છે, એના ખોળામાં જ લક્ષ્મણનું મસ્તક છે, માથું છે એને, માથે એના આંગળા ફરે છે અને રાઘવના આહુડા એની માથે પડે છે, તો પછી બ્રહ્મ જ છે, સામે શેષ નારાયણનો અવતાર છે, તો વળી વૈદ સેનો દવા સેની, એનું કારણ એક જ, બ્રહ્મ હોય પણ બ્રહ્મનો ભાઈ હોય, બ્રહ્મનો બાપ હોય પણ ગુરુ નો હોય ને ત્યાં સુધી બ્રહ્મ એને સ્વીકારતો નથી. લક્ષ્મણ શેષ નારાયણ નો અવતાર હતા, લક્ષ્મણને જયારે જન્મ લઈને પછી મોટા થયા ત્યાં સુધી રામની આયરે ફેર્યા ને, પણ અઝરડાઈ થી કોઈ સ્વીકાર્યા નતા. હું એ ક્યાં રામ જા હોય ત્યાં સબરી ના એઠા બોને ફલાણો ઢીકડો તોડવી નાખ્યો એ ક્યાં, એને સ્વીકાર્યા નતા સાહેબ કોઈને, આ સત્ય વસ્તુ. અને એટલે જ રામે કીધું કે હવે કોક વૈદ્યને બોલાવો, સદગુરુ વચન ભેદ બખાણા, એ વૈદ્યનું નામ પણ જ્યાં સદગુરુ છે અને સોશિયલ વૈદ પણ 11 રુદ્ર માનો એક રુદ્ર છે સાહેબ, 11 રુદ્ર જે શિવના છે એમાંનો એક રુદ્ર છે, નળ નીલ પણ બે રુદ્ર છે. કઈ લંકામાં રહેતો છો એટલે હું તમે ગમે એમ કેટલા કહો. રામને ખબર હતી કે લક્ષ્મણે સ્વીકાર્યા નથી, અત્યારે બેહોશ કરી દઉં અને એ અવસ્થામાં જો કોઈ સદગુરુનો હાથ અડી જાય ને તો જ હું એને સ્વીકારી શકું, ગુરુ વગર એને હું સ્વીકારી ન શકું. અને પછી તો રાવણના બાણથી તે મૂર્છિત થયા છે, ત્યારે ટાકલી મારી ઉભો કરે, હવે હું બેઠો થા ઉભો, ત્યાં ત્યારે પડવા નથી દીધા. એમ ગુરુ વગર નકરે ગુરુને શેલો પાસે શેલાય બાપા એવા હોય અમુક અસડ, બે શેલા બે સદગુરુ એના ગુરુના પગના ભાગ પાડ્યા, બોલો ડાબો તારે કસરવાનો જમીનો મારે કસરવાનો, 15 દી એક ડાબા પગ વાળો ન આવે તે ઈ પેન્ટિંગ માં પગ પડ્યો રહે, એને બોલો હટી બોલો. એમાં એક વાર જમણા પગ વાળો હાજર અને એના ગુરુ છે પડખું ફરીને ઉતેલા બિચારા, તે જમણા પગ ઉપર આમ ડાબો પગ આવ્યો અને બોલે ધોકો લીધો મારા પગ ઉપર પડાય છે, ગુરુને ફ્રેક્ચર કરી નાખ્યો. હવે એ ઓલા ને ઓલા 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 ડાબા પગ વાળાને ખબર પડી જમણા પગ વાળા મારો ડાબો પગ ઓલે આવી જમીનો ખૂબ ઉપર લીધો, આમ આમ ન હોય ભલા માણસ. પણ
અહીંયા સંતો બેઠા છે, બાપા બેઠા છે, બાપાને પાસે ઘણી વાર જો ભાઈ કોઈ ચમત્કાર નો મુદ્દો નથી, શ્રદ્ધાનો વિષય. નિભાડામાં બિલાડીના બાળને ઉગાડ્યા પ્રહલાદ ધૂન ગાય, એ તો રામ અવતાર પેલા સતયુગની વાતો છે. આવું બનતું હોય એવું કોઈ કે હા બને, શ્રદ્ધાનો વિષય. રમજુ બાબુ રૂપાવટીનો જ પ્રસંગ કહું, મોટો પ્રસંગ હોય ત્યારે ઓલી મોટું સુલ્યું ત્યારે જ આપણે કામમાં લેતા હોય. હવે એની પડખે ગફલ અંદર ખાનું પડી ગયેલું હમણાં, એમાં બિલાડીએ બચોળિયા મૂક્યા. હવે સેવકોને ખબર નહીં અને સુલ સાહેબ પેટાવે ડાયલનો ટોપ માથે મૂકી દીધો, બચોળિયા અંદર બિલાડી બહાર, અને ઈ ચૂલ પેટાઈ ગઈ, અડધે ડાયલ પોગી ગઈ ત્યારે કોકે આવીને કીધું, ગેલા વાલા બચોળિયા જોઈએ છે આમાં? નટી પીનટ બટર ટેસ્ટી હૈ ઓર હેલ્ધી ભી, ક્યોંકિ ઇસમે હૈ 0% કોલેસ્ટ્રોલ, ક્રંચી ક્રીમી ચોકલેટી નટી પીનટ બટર. આપણી માથે એની ઉપર ભરોસો રાખો, હવે ડાયલ ને પાકી જવા ગયો. આ સત્ય ઘટનાનું સાહેબ અમે હાજરી ની વાતો કરીએ. ડાયલ ઉતારી દેતો બહાર કાઢ્યો અને ગખોલ બાજુ અંદર જોયું સાહેબ, બચોળિયા ને ડાક નો ચોપડ્યો. કહેવાનો મતલબ ભરોસો હોય ને તો જ આ બધું થાય, આ ભરોસા વગર ન થવાય. પછી આપણે હમણાં બે ત્રણ દીધા કોક ની ક્લિપ ફરે છે, જોઈ કે રામકથા જૂની વાર્તા હું સાંભળો તો એવું કોક છે, કોક રામ જાણો ઓળખું ને, આ રીતે નામે લેવી તો મોટા પડી હિન્દુસ્તાન નું સંતાન જ ન હોય. મારા ભારત વર્ષના સંત ની, મારા ભારત વર્ષની કથાઓની જે ટીકા કરતો હોય એને કહેજો તું ભારત મૂકી દે ભાઈ, તને આ ન ગમતું હોય. જેની પરંપરા શ્રદ્ધાથી લબોલેપ ભરેલી હોય, શ્રદ્ધા નો જ હોય વિષય, અને તમે સાંભળી લો સાર, તમે આપણે સંગીત ન ગમતું હોય દાખલા તરીકે, તો તાર વીણાના કે સંતુરના તમે તોડી શકો. આ બેનજો પડ્યો છે હાર્મોનિયમ, કોઈ રીહમ આવે તો તોડી નાખે પાટું મારી. તાર વીણાના કે સંતુરના તમે તોડી શકો, આ મોરના ટોંકાને એમ ન તોડી શકો. તમે મોરલો નીમડે બેઠો કાકરી મારો તો વડલે ટોંકો ઈનો ઈ જ કરે. અને સાંભળો બીજી વાત, કે કઈ શિખરો સર કરી તમે કીર્તિ સ્થંભ ખોડી શકો, કઈ શિખરો સર કરી તમે કીર્તિ સ્થંભ ખોડી શકો, પણ ગામને પાદર પાળ્યો એમ ન ખોડી શકો, એમાં તો પોતાને જ મરવું પડે. કોક નો બાપ મરી ગયો, આપણા બાપા નો પાળ્યો જાણો લગન, ખબર બાપા ના ના રેવા દે તું. ભાઈ એને ભરોસે રેવા,
કેન પર ધરીએ જેમ ગુરુજી ગાય, કેમ અને શું કરવા એમાં મનમાં સંચય ના કરાય, બસ એને ભરોસે રહે. ભરોસો જે છે, ભરોસો ઈજ ભગવાન. કઈ વાંધો બધા તમતર એમણે ઉભા જ રહ્યો. આ બાપા કઈ કૃપા છે, નહીં તો અમારી કોઈ વેચ્યું ને 20-20 રૂપિયા રેકડી મળી. મૂળ વાત ઉપર ધ્યાન આપજો, જે ભરોસો હોય એને ભગવાન થાવું પડે. દાખલા તરીકે અર્જુનને ખબર ક્યારે પડી કે આ કૃષ્ણ ભગવાન છે? હજુ તો એમણા ભંભળાવી દે, ગાનું દૂધ ખાઈ બેઠો. વાત વાત મારે થોડી પછી તમને દાંત જ કઢાવવા છે, તમને એવા દાંત કઢાવો હવારમાં નાસ્તો ન કરીએ. એકચ્યુઅલી કે હું મોશી માયા નથી, આવા સંતોની કૃપા છે સાહેબ. આ બધાને એઠું ખાઈ ખાઈને બેઠો. ભગવાન કૃષ્ણને સાથે જ અર્જુન છે, તો એને ખબર ક્યારે પડી કે આ ભગવાન કૃષ્ણ છે, ભગવાન છે? મહાભારતના પહેલા દિવસે. ત્યાં સુધી એને ખબર નથી, ત્યાં સુધી એને એમ જ છે કે મારો સંબંધી છે, મારો મિત્ર છે, મારી સાથે રહે છે. જો એને ખબર હોત કે કૃષ્ણ ભગવાન જ છે, બ્રહ્મ જ છે, તો એ એટલા બધા પ્રશ્નોત્તરી ન કરત અર્જુન. પેલા તો કૃષ્ણને કીધું બે યુદ્ધ ની વચ્ચે મારો રથ લઈ લ્યો, એટલે કૃષ્ણ લઈ ગયા. અને આમ જ્યાં નજર ફેરવી તો કાકા દાદા ભાઈ ભારો, અરે હગો હા હારો હા મો ઉભે. આ તમામને જયારે હામાં જોયા ત્યારે અર્જુને કીધું, હે કૃષ્ણ આ બધાને મારે મારવાના છે? હા તારે તો, બીજું કોણ દાદુ આવશે? ઓહો, આ બધાને મારીને પછી જો મને હસ્તિનાપુરનું રાજ મળતું હોય તો લોહીથી ખરડાયેલા રાજને મારે નથી જોતું. જો સાંભળજો, ભગવાન કોની ભેગે રે? ભેરે રે કે જે પેલા ત્યાગ છે, મારે આવું નથી જોતું. આ જિલ્લા પંચાયત છે બાજુમાં, તમને આવું યાદ આવે. ખોટી અરજી કરીને ક્યાંય ન લેવું, 5 વર્ષ જ હોય. પછી પદુભાઈ આમાં બિરાજે છે, એની ઉપર બધા ઉપર સદગુરુની કૃપા છે. વાત એટલી છે, એને એને જો કૃષ્ણને ખબર જ હોત કે આ ભગવાન છે, તો એટલી પ્રશ્નો. અને પછી કૃષ્ણ બોલ્યા છે કે હવે ઉભો થા તું, હવે જો ઉભો નો છે તો પાટું શીખી યાર, હા ઠરડે થઈ ગયો તારે આવી જશું. હું તો પાટું નું કહું, એને તો દીધી કૃષ્ણ. શું સમજેસ તું મને? તારો રથ હાકું છું, તારા માટે મેં પ્રતિજ્ઞા લીધી છે કે 18 દિવસ હાથમાં હથિયાર નહીં લો. અને કાયર થઈ ગયો તું, એ નિર્માલ્ય ઉઠ. બોલો કે મારું કામ ન હોય, મારું કામ. અન પછી જે એકલા અર્જુને પ્રશ્ન કર્યા, ત્યાં સુધી કૃષ્ણ સાંભળ્યા જ કરે. જો આ મોટાની મજા, પેલા સાંભળ્યા જ કરે. અને પછી અર્જુન કહે, અર્જુનને કહે છે કે તું જે કહે છો એ બધું હું છું. અર્જુન કે ગલો દમાય નહીં ભાઈ, તું એમ કે છો કે અગ્નિ હું છું, વાયુ હું છું, આ બધું એટલે તું બ્રહ્મ છો? હા, મને દેખાય તો હાથું માનવું 11માં અધ્યાય ઠેઠ. એનો અર્થ એ થયો કે અર્જુનને એ ખબર જ નથી, તો જ એમ કે ને તું મને દેખાય તો હાથું માનવું. અને ત્યારે ભગવાનને થયું કે હા રે લે, આ તો ભેગો હતો ને ભરમાણો. અમુક ઈતળિયું ગાયના આવમાં ચોટી હોય પણ એ દૂધ ન પ્રાપ્ત કરી શકે છે, દૂધની નજીક પણ દૂધ પ્રાપ્ત ન કરી શકે, કારણ કે એનો સ્વભાવ લોહી પીવાનો છે. એટલે આપણું આપણું સ્થાન જે છે ને સાહેબ, આ ગરવી ગુજરાતનું, એમાં આજે ભાવનગર જિલ્લો. અને આ એક ભાઈ મને પૂછ્યું, મને કે અમેરિકામાં ના અહીંયા ફેર હું, તમે મને કેવાર નવાર જાઓ. મેં કીધું અહીંયા 5 કિલોમીટર હાલો, 15 કિલોમીટર હાલો, એટલે એક સરસ મજાનો બાર આવે. અને અમારા ભારતમાં ને એમાંય ભાવનગર જિલ્લામાં હાલો ને, 5 કિલોમીટર પૂરું ન થાય ને તો એક સદાવ્રત હાલે, એક સંતની ઝૂંપડી આવે, ભૂખ્યાને રોટલો મળે. જેને ભગવાન તરીકે ખબર નહોતી છતાં
તમે સાંભળી લો, બબરુ વાહન નું માથું લઈ લે તોય એમ કહેવાય પાંડવ પાંડવો ઉકારો ન કરે, એને ખબર નતી આ ભગવાન છે, એનું મસ્તક એમ કીધે બેટા તારું મસ્તક આપી દે, તોય પાંડવો એમ કે કૃષ્ણ કરતો એ બરાબર જ કરતો હોય. આવો જેની માથે ભરોસો હોય ને ભાઈ, એની પાસે ભગવાન આવે જ. એ જ રીતે આપણા સદગુરુ ઉપર એવો ભરોસો હોવો જોઈએ. તમે તો આમ કીધા કરો એમ થોડો અમારે કરાય તો તમારે ઘીરે રહેવાય. તારે એની સામે જોવાનું હોય, એ કઈક તો તારી સામે જોવે. એક બાપુ એ કુજરી પાડી, નામ સિંટુ બાપા, એવી ડાય ને એવી બાપુએ પઢાવેલી. બાપુ જેમ કેમ કરે, સિંટુ ઈધર આવ, તો બેઠી બેઠી આવે કામ 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 કરતી. હવે કુતરાનો સમજો, આ વાત લઉં છું સિંટુની, પણ સાહેબ વાતમાં ધ્યાન આપજો. આપણે આપણા કપડાની સ્ટાઇલ ફેરવી શકીએ, આપણા વાળની સ્ટાઇલ ફેરવી શકીએ, એફિડેવિટથી આપણી સરનેમ ફેરવી શકીએ, જાત બદલાવી શકીએ એફિડેવિટથી. એટલું નહીં, પ્લાસ્ટિક સર્જરીથી માણસ પોતાનો ચહેરો પણ બદલી શકે, વાત વાતમાં તો બદલતો જ હોય, પણ તમારો સ્વભાવ ન બદલી શકો. સ્વભાવ સદગુરુની કૃપા થાય તો જ સ્વભાવ બદલે. સાહેબ કલી વાળું વાળ વાસણ છે એ લાગે ઉજળું, પણ કલી ઉખડ્યા પછી અંદર તો પિત્તળ જ હોય. એમ ઘણી કે એવા વાઘા પહેર લઈએ આપણે, પણ સ્વભાવ તો સદગુરુની કૃપા થાય તો જ સ્વભાવ બદલે. એની ઉપર લે આ સિંટુની વાત છે. બહુ સરસ સિંટુ, ધીરે ધીરે એ સિંટુ મોટી થઈ એના સ્વભાવ પ્રમાણે કૂતરું કરતા શીખે. બાપુના આશ્રમમાં જે પગે લાગીને બાપા નીકળે ને, ચિંટુ પીટી પકડે સેવક પણ તૂટ્યો, પછી તો એકલા બાપુ ને શેલો બે ગાંજામાં લઈને બીબડા બહાર કાઢે. ઓ રામન સુરેશભાઈ ક્યુ નહી દીખાતા, કે બાપુ એને આપણી ચિંટુ ઉડી ગઈ. ઓ ખીમજી ભાઈ કે બાપુ એને બે પગે માયા યાર, તો એ થોડોક રહી ગયો બાપુ. અચ્છા આપણી સિંટુ કાઢતી કાઢતી નહીં બાપુ, ભીંડિયું તોડી નાખે છે. અને ગુરુ બોલાવે છે, અડધી રાતનો મજૂર ભાંગેલો, અડધી રાતે સિંટુને બોલાવે, એટલું કે સિંટુ ઇધર આવ, કાઢતી હે સાધુ કે સંગ રહેતી ઓર કાઢતે, સ્વભાવ છોડો, કાઢતે કે નહીં. 15 દિવસ સુધી ન કરડી, ઓળમે દી પાછું કોકને બટકું ભીડ્યું, પાછી ફરિયાદ આવી. પછી એને બોલાવે સિંટુને, અને એના સદગુરુ કહે છે, બેટા તું તારો સ્વભાવ ન છોડતો, હું સાધુ છું, મારો સ્વભાવ કેમ છોડું, મારે તો તને તારવાની જ હોય, તારી પ્રગતિ કેમ થાય એ જ મારે જોવા. હવે તને એક મોકો આપું છું, જો તારે સ્વભાવ છોડવો હોય તો. એમ કરીને હાથમાં પાણીની અંજળી લીધી બાપુ, સિંટુ બે જતા માથે જ આમ પાણીની અંજળી નાખી, સિંટુમાંથી ગાય બનાવી નાખી. ક્યાં રખડનારું કૂતર્યું, પણ ક્યાં પૂજની ગાય. બાબા કારાગાર હું જોઉં ને, હું તો મારી જ જાત ઉપર ખાઉં છું, કે ક્યાં ગંગા જળિયા તળાવમાં રખડનારો. નવ પાસ ને દસમામાં જો અમારે લાકડા વાળા બેઠા વહેરે ભરતા આલફેલનો, કોરટના પાણી પીતા, મંડી ઠેકી ને કોર્ટ માં પાણી પીવાનું, અમારે આલફેલ માં ગોળો નહીં રેવા દે, એ તો ભરે વિશે મિલિટરી સોસાયટી નવું પરવું એમાં હું અહીંયા ભાઈ. એટલે ક્યારેક આવું આવું જોઈએ ત્યારે લાગે કઈક એવી કૃપા થઈ જાય તો માણસ ક્યાં પહોંચે. ગાય બનાવી
રાખું દૂધ અહીંયા મોકલી દે, સેવા મને એટલી સેવા આપો. અચ્છા બેટા, ગૌ ભક્ત લગતે હો બાપુ, પેટીયું થયો, કોઈ વાત નહીં, લે જાઓ. બોલો વાડીએ લઈ ગયો ગાય ને, બાંધ ત્યાં રાખી, સરસ હાચવે. એમાં રાતે હાથ ને ટાણે દોવા બેઠો, એ ગાય દોતો હતો, એમાં ગા ખંભે કરડી, ગા કરડે કોઈ માણા, ગરીબ માણા હોય તો આપણે દાખલા દઈ, ભાઈ ગાયના ઉપલા દાંત જેવો. એને બોલે હાંઢિયા મોટા માલ લે, મોટી ડોકાળા આમ જાગ માઇન્ડ ખેવો. મોટા ભાઈ હોય ખો માહડા લાવી જા તારી માં મોઢા મારે ગોરા કુમાર ખુદી ને હાલ છો, છોકરો અમારો આગો હતો, ભક્ત મન ભક્ત સંત ને ખબર પડી, કહો ગાય બનાવી, પણ એનો સ્વભાવ અંદર તો હજી જ છે, સિમટું જ છે. પાણીની અંજલી નાખી, કોઈ ઇન્દ્ર ની અપસરા ઉતરી હોય એવા રૂપ રૂપ ના આભરણ. પછી જે આશ્રમ જાય એમાં કોઈ નાની રાજા નીકળે છે, કહેવત છે કે રાજા ની રાણી સાડા વીણ થી આણી, પણ એક સંત ની કુટિયાએ રૂપને ઉતરતું જોયું એટલે એમ કહેવાય કે રાજાએ માંગુ નાખ્યું. સંત રાજી થયા, બેટા મેં તો ઉસકા પાલક પિતા હું, તારી જેવું ઠેકાણું મળે તો મારે ગોતવા ક્યાં જાઉં. રાજા સાથે એના લગ્ન થયા, એક દી બે દી ત્રણ દી, રાજા જેવા પોતાના મહેલે જાય તે એક પણ દીવો, રણજીતભાઈ દીવો એ કે જગતો ન હોય, ત્યારે લાઈટું નહીં, ઘીના કોળિયા. ત્રીજે દિવસે રાજાએ ફરી કચેરીમાં પ્રધાનને બોલાવ્યા, પ્રધાનજી નેક નામદાર, મારા રાજભવનમાં દીવા કોણ પેટાવા જાય કે આપણો સગનો બાપુ, સગલાને બોલાવો, સગલા આજે રાજાને બોલાવે, સગલો વાચા નથી આજે. એ ગાવલડી ચારવા નહીં જવના તન કાકા, ગાવલડી ચારવા નહીં જવના તન બાપા છે બાબા, જ્યારે આમ માઇક ની માઇક આયા લટક તો ઓડિયો સારે કઈ ગાવલડી ચાર, ઓડિયો સારે કઈ લેલા લેલા. અમારે એક વડીલ છે, અમારે ગામમાં રામાપીન રાખ્યા છે, બે દોઢ વર્ષ દોઢ વર્ષ પેલા રામાપીન રાખ્યા, તારી બેન લૂંટાણી છે એ અમારો વડીલ સાંભળી ગયા વાડી ઘરની ઘોડી બાપા ખૂણા ભાલો પડ્યો હતો, અને વડીલ આવ્યા ને કે અમારા ગામમાં સગુણા રાડ્યું નાખે ને રામાપીન ને થોડું ચાલી ધોકો થવાનો હોય, દિલ્હી ના બાદશાહ ને બારો ખાટ સલમ મારી ગયેલા. એમાં
એમાં ફોન આવ્યો એક જણ મને કે તાત્કાલિક આખ્યાનમાં આવું એટલે શેર હું મને એને દાંત કાઢતા કરતા કહેતા એટલે ગંભીરતા નહોતી મને એમ કંઈ તકલીફ ન પડી મને કે તમે યાર આવો જ ખરા ગાય ગા તો હું તો ગયો હતા તો વડીલ ઘોડા ઉભેરો માંડવે ઉભેલા બાદશાને બારો કાઢો મરી નથી ગયા દિલ્હીનું બાદશ્યું અમારા ગામમાં આવીને સગુણાબેનને લૂંટી જાય એટલે પછી મેં કીધું હવે હું આવી ગયો છું સગુણા બેન ને પોગરાણ કરું હું મૂકી આવી તમે વાણી અમે બસ હું આવી ગયો હવે કહો તમે કહો વાંધો હકીકત હકીકત સાહેબ હકીકત બેનુઈ માટે એ માટે કહું કે એને ભલે ભક્તિમાં કે એને 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 દેશ ગાંધાની સલમમાં લઈ નતા પણ એ તો દેખાડ્યું ને કે અમે બેઠા છીએ ત્યાં સુધી બાદશાહની તેવડ નથી કોઈ લૂંટી શકે ભલે તમે પછી એને મજાક સમજો કુમણ સમજો પણ અંદર તત્વ તો એ પડ્યું જ હોય છે કોઈ દી કોઈ દારૂડિયા એવું કીધું કે મારે જમાય મારથી દોઢું પીતો હોય એવો ગોતું અરે હારો જમાય બે હામ હામા વ્યાસ નહીં નહીં અંદર બેઠેલો આત્મા તો સાચો જ ગોત છે કે ભાઈ નહીં ને આ ખરાબ છે ઘણા માણસો બાપા એમ કહેતા કે હું ફલાણા મુખ્યમંત્રી હારે એટલે એટલી કલાક બેઠો વડાપ્રધાન હારે એટલી કલાક બેઠો ફલાણા ને હારે એટલી કલાક બેઠો ફલાણા ઉદ્યોગપતિ ને હારે એટલી કલાક બેઠો રતન તાતા હારે એટલી કલાક બેઠો ધીરુ અંબાણી હારે એટલી કલાક બેઠો ખૂબ સારું બરાબર બેઠો પણ મારો પ્રશ્ન એ છે તું તારી પાસે કેટલી ઘડી બેઠો માણસને પોતા પાસે બેહવું જોઈએ અંદરથી આવેલો અવાજ જોઈ પોતે ઓળખતો થઈ જાય પછી એને મજા બહુ આવશે એવો આશ્રમ જાય એક ભાઈ એની પત્ની નો ફોટો રોજ પાકીટમાં રાખે ભાઈ ઓફિસે થી આવ્યો ને પછી નાવા ગયો બાથરૂમમાં એટલે બેન ખાખા ખોલા કરતા હતા ઓલા કપડા પાછા મેલા કપડા ધોવા દેવા હોય ને ખાખા ખોલા નહીં પડે ખીચા ખાલી કરતા હતા ખાલી તો કરે એમાં એને પાકીટ ખોલ્યું પાકીટમાં એ બેન નો ફોટો પણ ફોટો કયો ખબર જયારે સંબંધ કર્યો હતો ને પહેલી વાર મોકલ્યો ને એ ફોટો 35 કિલો વાળો 95 કિલો વાળો નહીં એટલે બેન તો પેલા ઓળખી ને કે આ કોણ પછી ઓ આઈ સી હું જ છું કેટલા રાજી છે પાડોની બાઈક લે તાર ભાઈ જો મેં અમાર સોદન છો ને તે દૂર આપ્યો તો એજી ફોટો આવી ને છે રાખું જ છું ફોટો એક સેકન્ડ તારો ફોટો મારથી અલગ ન હોય તારા વિચારો સતત મારી સાથે હોય ગાંડી એટલું કહી દે તોય બેન લે બહુ સારું કર્યું એટલે પાછા વળી જાય હારો ને પાછા બેન બોલ્યા કે તમે મને કહો તો ખરા તમને ફાયદો શું થાય મારો ફોટો હોય અરે ગાંડી અદ્ભુત ફાયદો થાય અદભુત કે પણ કયો તો ખરા તો એ પાછા બોલો નહીં લે ઓ ભાઈ યુવાન મિત્રો વડીલો ગુરુ પ્રેમ આપે છે જે પરિવાર ઉપર સદગુરુની કૃપા હોય એ ઘરમાંથી પૈસો ની મને ખબર નથી પણ એ પરિવાર પ્રેમથી રહેતો હોય એમાં પ્રેમ બહુ બાકી તો આપણે તો પછી વ્યવહાર થયો હોય ને ખાલી હા મામા ફોન કર્યા હોય પણ હામેલી ફોન લગાડે હાલો હું હું બોલો હા હું હું બોલું છું બોલ તો ખરી કઈ ધ્યાન આપજો વાતમાં બરાબર હા બોલ તો તું કાંઈક તો બોલીએ તમે હામેલ કે મારા બા ની બેઠા મારે થોડી વાર એક બાજુ હોય છે ને બોલ ને યાર કઈ એક સમય એવો હોય ઘડીક બોલે નહીં તો એમ કે પ્લીઝ બોલ પ્લીઝ બોલ અને પાછો એક સમય એવો આવ્યો મૂંગી મારી ને મૂંગી આ કેમ આવું થાય વા નહીં એમાં ઘટાડો ન પડવો જોઈએ મારો કહેવાનો સૂરી છે જીવન સળંગ વયું જવું જોઈએ
એટલે વલાને કીધું કે આમ મારો ફોટો તમે રાખો તો એમાં તમને ફાયદો શું થાય? અરે ગાંડી બહુ ફાયદો થાય. કઈ રીતે? એ કે જો હા બોલ, ગમે એવી મારી ઉપર મુશ્કેલી આવે ને, ગમે એવી તારો ફોટો જોઈ લઉં ને તો બધી મુશ્કેલી નાની દેખાય. સમજાય ત્યારે દાંત કાઢજો. કહેવાનો મારો સોર સ્વભાવ અને પ્રેમ સદગુરુની કૃપા હોય તો જ પવિત્ર રહે છે. પડતા નહીં ટૂંકી વાત લઉં સાહેબ, આ વાતમાં ધ્યાન આપ્યું. એવું બધું વગર થોડું અહીંયા ભીડ છે ને થોડી, અને પાછું અહીંયા મહાદેવ એ ભીડ ભંજન, ભીડને ભાંગનારો મહાદેવ બેઠો છે એટલે એમને ભરોસો છે કોઈ પ્રશ્ન. પણ ટૂંકી વાત, બાપા એ બેઠા એટલે બાપા છેલ્લે કોણ મારા મહેલ ના દીવા પેટાવે છે? બાપુ આપનો સગન. બોલો સગન, સગન હાજર બાપુ. કેમ એલા ઘી નથી આપતું કોઈ? અરે કે બાપુ આપણા ઘી માં આપણે રાજમાં કઈ ઘી ઘટે? કોડિયા તું પેટાવે છે રોજ દીવા? હા, ત્રણ દિવસ થી જોઉં છું, એક પણ કોડિયું જગેલું નથી હોતું. આજ જો એક કોડિયું ઓલાઈ ગયેલો હશે તો ઘાણીમાં નાખી તેલ કાઢી. એમ કે બાપુ ઘાણીમાં શીંગ નાખો, તેલ નાખો, માણા નો નાખો બાપુ, એમાં લોહી નીકળે. મજાક નહીં સગન, સગન ને ચુકાડું. હું તો બહુ વ્યવસ્થિત છું, થાય છે શું? નક્કી કોઈ મને કઢવી નાખવા માટે કળકાવત કરતું હશે. આજ મારે જોવું છે કોણ કોળિયા ઉલવે. એટલે ઓલો દીવા પેટાવી રણજીતભાઈ અને સગન હુઈ આમ એક બાજુ સુપાઈ ગયું. તા ઈડોળેલી હેઠા ઉતરી કોળીએ કોળીએ જીભ જીભ આમ કોળીએ કોળીએની જીભ પોકે પામ જીભે જીભે ઘી સાથે કોળિયા ચિંતુ સગન મગન થઈ ગયો. રાજાને બોલે બાપુ અહીંયા બાપુ અહીંયા આવો, અમને ઘાણી પછી નાખજો. પેલા આ આ આ જો ઘરની ઘાણી જો, ક્યાંથી ગોચ્યો અમારે જોશું. જોઈને હરીએ જાય લાજાળા લોકો નહીં પડી પટોળે ભાત આ ફાટે પણ ફીટે આ ક્યાંથી લાવ્યા? રાજા તલીન થઈ ગયો. સગના એ સગના સગન સગન ભાઈ હો બાપુ જો બેટા જો રાજકો રાજ રહેને દો. આવી વાત કઈ કહેવાય નહીં બાપુ, મને તેને ખબર કરે પડે ને કે મારું પેટ ફાટી જાય. કારણ કે મારા નાના પેટ ખાવડી મોટી વાત રહે નહીં બાપુ. એ કે બેટા પાંચ ગામ આપું, ગાદી દઈ ગયો તોય બાપુ મેળવી. મહારાજાને જીભ નક્કી આ સગન તમને હવારમાં કહેશે. રાતે રાતે ખડી ઉપર નાખી અને સંતના આશ્રમમાં આપી દીધો. કાલ બાપુ તેરા તું જ કોર પર તલાક તલાક તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે. બાપુ ઇંગ્લિશ મીડિયમ ભણેલા હોય. હવે હા બોલજો, છે છેલ્લી વાત બહુ મને ગમે છે. રાજા વયા ગયા પછી સંત એમ કહે છે બેટા મેં તને કુદરીમાંથી ગાય બનાવી, ગાય માલી ક્યાં પઠરાણી, હોનાના હાકલને હિંડોળે તને પહોંચાડી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. અબ મેં ક્યાં કર્યું, જા ફિર સે કુત્તી હો જા. પાછી શિંટુ થઈ હજી આશ્રમમાં. મારો કહેવાનો સૂર અઢારે વરણ આ બેઠો છે. જેમ જેમ આપણું લેવલ થતું જાય ને એમ સદગુરુની નજીક જતું જવું. કારણ કે લેવલ પ્રમાણે તમારી 100% એમ કહેવાય કે એ બુદ્ધિને પરિવર્તન લાવવું જ પડે, સ્વભાવમાં પરિવર્તન લાવવું જ પડે. તમારે ત્યાં ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી. હમણાં બાપુ અહીંયા રોડ રોડ ટસ આશ્રમ તો હું ગયો અહીંયા સિંટુ બેઠેલો ઓળખી ગયો. મને આવો આવો માય ભાઈ પ્રોગ્રામમાં જ્યાં મેં આ ભીડ ભંજન મહાદેવ જિલ્લા પંચાયત બાપા ચોક બાપા સીતારામ ચોકમાં પ્રોગ્રામ એમ મને યાદ કરી હતી. કારણ કે માણા બનેલી ને એટલે જીભ રહી ગયેલી.
તમને થાય કુતરું બોલે, કવિ ગમે ને બોલે, પાણા ને બોલે, કુતરું ન બોલે. પછી મેં એને બાપા કીધું, સિંટુએ જવાબ મને એવો આપ્યો બાપુ. મેં કીધું, સિંટુ તારા સદગુરુ એ તારી ઉપર કેવડી કૃપા કરી કે તને કુતરી માંથી ગાય બનાવી, ગાય માંથી પટલાની બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. એનો જવાબ જો કે માયાભાઈ, ગાય બની તો વાડીએ વહી ગઈ, પટલાની બની તો રાજમહેલે વહી ગઈ. મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા ગુરુનું હેઠું ખાઈને એના ચરણોમાં જીવન કાઢવું થયું, એટલે મેં મારો સ્વભાવ ન છોડ્યો. એટલે માણસમાં સદગુરુની જરૂર છે. એક સંત ધીરે ધીરે એમ કે ભાઈ ગાંડી ગીરમાં હાલ્યા જાય, એ સંત હાલ્યા જતા થાય, પાછળ થઈ અવાજ આવે કે ગુરુજી હું રે વાગડા.
બગીચાના ફૂલમાં વગડાના ફૂલમાં ફેર એટલો છે કે બગીચાના ફૂલને કોઈ માળી હોય છે એનું પાલન પોષણ કરે છે પછી ખીલે છે અને વગડાના ફૂલ એની રીતે ખીલે છે અને એની રીતે ખીલ્યા છે ને એ જગતમાં કાંઈક કર્યું છે. ભલે ગાંડો બાવળ એને કોઈ ઉછેરતું નથી સાહેબ, એની રીતે મોટા થાય છે ને એની રીતે મોટા થાય છે ને એ રિએક્શન માટે વાયરું કરી શકે. ભલે આંબો હારો પણ આંબાને બાવળને રખોપાની જરૂર પડે સાહેબ એની વાયર હોય તો, કારણ કે આંબાને કોકે મોટા કર્યા ને કોકની વાટે જ બેઠા હોય, કોકે મોટા કર્યા હોય એને 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 સિક્યોરિટી જોવે બધું જોવે એની રીતે. ત્રીજી વાત કે આ દુનિયામાં કોઈ તમારું કોઈ તમારું સિવાય તમારું કોઈ નથી, લખી લેવા કોઈ નથી સાહેબ. બાવી વર્ષનો દીકરો ફાટી પડ્યો હોય તો કોઈ દી વાહે કોઈ મા બાપ મરી ગયા દાખલો નથી, ગમે એવા મા બાપ ગુજરી જાય તો વાહે છોકરાએ ટોટું થઈને ક્યાંય એમાં ખાબક્યા નથી. આખર તો પરમાત્માની માયા લઈ લે છે, ફટ નહીં પ્રેમ લઈ લે છે. દાખલા તરીકે એક ભાઈ ગુજરી ગયેલા, એક ભાઈ એને બાળવા ગયા ટૂંકમાં, બધા ગામ આખું ગયું કરતું કરતું બાળી દીધો, બોલતો થઈ પોણો બળેલો, હાવ નથી બાળી દીધો પોણો બળેલો, એમાં એક વળી અજાણ્યો માણા આવ્યો ને એને જે કોક મૂકી ગામ લઈ કીધું ઘરે પાણી પી લે ને ભાઈ, એનો બાપ હતો સાનો રહી ગયો, એના છોકરા સાના રહી ગયા, તું હું ક્યાંનો છો? છોકરા દીધા નહીં મારે એને દેવા થતા, બોલે કે તો વાહે જા. પછી એને કામ લાગી કીધું તારે એને દેવા, તું એક કામ કર, જયારે બળે છે ને એની બાજુમાં 4,000 રૂપિયા મૂકી દે. બોલે 4,000 રૂપિયા લઈને એને માથે પાણો મૂકી દીધો. જીગરભાઈ બીજો એક મીટર રોવા, મારે 1,000 દેવાના હતા, તક તો તું મૂકી દે. બોલે મારી દીકરી 5,000 નો શેક મૂકી અને 4,000 ખીસમ નાખી દીધા, હવે મહાડે બેઠા બેઠા ગાળિયા કરી લેતા હોય, નથી પીડ્યા દુનિયામાં, ગજબ છે માણસો. અને આનંદ મેં વાત એ કરતો કે તમે પોતાની રીતે તમે સાંભળો, ગાંડી ગીરમાં આપણે જઈ અને હાવજ જે ડણકું દેતો હોય, હાવજ કોઈ થી ન ભીવે ને, કોઈ કોઈ હાવજ થી મોટું પ્રાણી કોઈ છે જ નહીં આ ધરતી ઉપર. આફ્રિકાના જંગલમાં ભલે છે તો હાવજ ને, પણ સાહેબ હાથી જેવો હાથી આમ આવે અને હાવજ એમ કહેવાય ત્રાળ મારે, તો હાજી આમ હાથી જેવું ધ્રુજી ભગદી હેઠું પડી જાય, કારણ કે હાથી છે મોટો પણ કાળજું નથી કરી પડી જાય. કારણ કે હાવજના પંચમાં 2 ટનની તાકાત છે, એનો જે પંચ છે ને એમાં 2 ટનની તાકાત. બ્રુસલીમાં હતી મહારાણા પ્રતાપના, એના પંચ તો માપ્યા નથી સાહેબ, કેવા હશે તમે કલ્પના તો કરો. હે શિવાજીના પંચમાં કેવી તાકાત હશે કે બહલોલ ખાનના મામા આંગળા નાખીને મારી નાખ્યો. પ્રતાપગઢ મહારાષ્ટ્રમાં શિવાજીને બોલાવીને કીધું કે હથિયાર વગર ના આવો મળવા, અને શિવાજી હથિયાર વગર ના મળવા ગયા, એને બરોબર એમ કેવાય ત્યાગ કર્યા, અને એ રૂમમાં જ શિવાજીને દબીને દગો કરી અને એનું મૃત્યુ દેવાની વાત બહલોલ ખાને કરેલી. અને સાહેબ ખાલી ભેટ્યા ને શિવાજી, બોલાને મોકો ન રહેવા દીધો, શિવાજીએ એના પેટમાં આંગળા નાખી અને એમ કહેવાય કે એ આતરડાથી એને ડોકમાં નાખી દીધા, તો એના પંચમાં કેવડી તાકાત હશે. હું આ બેડા જોતો હતો, ગાય આવી તો હડુડુડુ છું, મેં કીધું આમાં એક હાથો બે. अब कायम चूर्ण का नया आविष्कार गोली में भी असरदार, कब्ज एसिडिटी और गैस को कायम रखे दूर, पेट खुश तो सब खुश, कायम चूर्ण अब टैबलेट के रूप में भी उपलब्ध.